अमदावाद शहर में वधु एक भूवो पड़ो। मकरबा टॉरेंट स्टेशन पास आ भूवो पड़ो है। विशाळकाय भूवो पड़ता अहीं बेरिकेड लगावामां आव्या। वाहन चालकों ने सावचेत करवा माटे आ बेरिकेड लगावामां आव्या छे। जो कि अमदावाद शहर भूवानगर बनी गयु होय तेवुं स्पष्टपणे जोवा मळी रह्युं छे। मकरबा पावर स्टेशन जे आवेलुं छे त्यां आ मसमोटो भूवो पड़ो है अने भूवो पड़ता त्यां आसपास बेरिकेड लगावानी फरज पड़ी छे। અમદાવાદ શહેરમાં જ્યાં વરસાદ ત્યાં જ ભૂવાનું સામ્રાજ્ય। જી હા, અમદાવાદના મકરબા વિસ્તારમાં પણ ઠેર ઠેર ભૂવાઓનું સામ્રાજ્ય યથાવત જોવા મળી રહ્યું છે। સ્થાનિકોએ હાલાકી ભોગવવી પડે તો ભલે ભોગવવી પડતી, અમારા દાવાઓ તો સારા જ રહેવાના છે। આવું જ તંત્ર અગાઉ જ્યારે સત્તાધીશો મેદાને રોડ રસ્તા ચેક કરવા નીકળ્યા હતા ત્યારે નિવેદનો આપવામાં આવ્યા હતા, પરંતુ આ તમામ દાવાઓ પોકળ સાબિત થતા તેના બોલતા પુરાવા હવે અમદાવાદ શહેરમાં જ જોવા મળી રહ્યા છે। આ ડગ લાઈન ઉત્તર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ છેક રાણીથી આવી રહી છે। આ વરસાદી પાણીની લાઈન છે, એમાં ગટરનું પાણી ભયંકર જઈ રહ્યું છે, નદીમાં સાબરમતી નદીમાં જાય છે। આ લાઈન ઉપર અવારનવાર ઘણા બધા ભૂવા પડ્યા છે। અલબ્રુજ પાસે એક મારુતિ કારમાં બે જણા બેસેલા હતા, એ ગરકાવ થયા હતા। તંત્રએ તો બે વર્ષ પહેલા પણ એવું કહ્યું હતું, જે હાઈકોર્ટની અંદર પિટિશન થયેલી હતી એની અંદર તંત્રએ સરખેજ વોર્ડના અધિકારીઓ એવો રિપોર્ટ આપેલો હતો કે અમે 99% આખો રોડ અને બધી સુવિધાઓ આપી દીધી છે, રોડ રસ્તા બનાવી દીધા છે। જ્યારે હાઈકોર્ટની ટીમ આવી ત્યારે અમે સ્થળ તપાસ ઉપર નીકળ્યા તો એમને ખબર પડી કે કેવા રોડ છે સરખેજની અંદર, અને આ પણ જોઈ શકો છો કે આખા છેકથી છેક સુધી આ કાર્પેટ એરિયો છે અને કાર્પેટ આ રોડ છે એની અંદર જો મુખ્ય રોડની અંદર આ કેટલા બધા ભૂવા પડી ગયા છે, એવા રસ્તા ચાલશે નહીં। પ્રજા હવે જાગૃત થઈ ગઈ છે, આ ભૂવા નગરીને નહીં ચલાવે પ્રજા। તંત્રની કામગીરી કેટલી સાવચેતી વાળી છે તે જ હવે તંત્ર સાવધાનના બોર્ડ મારીને કામ કર્યાનો સંતોષ માણી રહી છે। કેમેરામેન મનીષ માણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।